આ તરફ પેન ડાઉન અને મતદાન બાદ શૈક્ષિક સંઘનું આંદોલન યથાવત છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે મહાપંચાયતનું આયોજન કરાયું. રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે. વડોદરાથી પણ સરકારી કર્મીઓ ગાંધીનગર જવા રવાના થયા. 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની માંગ કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે ખાતરી આપી હોવાનું પણ કર્મચારીઓ કહી રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ જેમાં શિક્ષક સંઘનો પણ સમાવેશ થાય છે, એક તરફ લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બીજી તરફ જે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હાલ અહીંયા વિરોધ કરી રહ્યા છે અને સરકારી કર્મચારીઓ ગાંધીનગર ખાતે જે મહાપંચાયત છે ત્યાં ધુમાડ ચોકડીથી રવાના થઈ રહ્યા છે. મહાપંચાયતમાં જવા માટે વડોદરાના જે કર્મચારીઓ છે તે હાલ સૂત્રોચ્ચારો કરી રહ્યા છે અને ગાંધીનગર જઈ રહ્યા છે. હાલ અગાઉ પેન ડાઉન ચોકડાઉન કર્યું છે, હવે આગળની રણનીતિ શું? આગળની રણનીતિમાં અમે ત્યાં ગાંધીનગર મહાપંચાયતમાં જઈશું, ત્યાં આગળને શું ચર્ચા વિચારણા થાય છે તેની એ વિશે ચર્ચા કરી અને આગળ બીજો નિર્ણય લઈશું અમે. અચ્છા, પણ હવે તો ચૂંટણી આવે છે તે પહેલાં લડી લેવાના જ મૂળમાં છે સરકારી કર્મચારી? જો અમારી માંગે પૂરી કરશે તો અમને કોઈ પ્રશ્ન નડશે નહીં, પણ અમારે પછી નહીં પૂરી કરે તો અમારે વિચારવું પડશે આગળ. સરકારી કર્મચારીઓ પણ ચૂંટણી કામગીરીમાં પણ ફરજ બજાવતા હોય છે? બજાવતા હોય છે ચોક્કસ, અને ચૂંટણી ફરજની અંદર મોટા ભાગના અમારા શિક્ષકો જ હોય છે કે જે ચૂંટણી કામગીરીની અંદર ફરજ બજાવતા હોય છે મોટા ભાગના. એટલે એમાં કામગીરી કરશો કે પછી પણ બહિષ્કારની ચર્ચા? જો અમારી માંગો અહીંયા આગળ પૂરી થઈ જશે અને સરકાર તરફથી કોઈ સારા એવા અમને સમાચાર મળી જશે તો અમે કશું નહીં કરીએ આગળ, અને જો નહીં થાય તો અમારા જે સંઘ છે એ જે નિર્ણય લેશે જે એ અમને શિરોમાન્ય હશે. ભગવો પણ ધારણ કર્યું છે, જય શ્રીરામની ધજા પણ છે. નિર્ણય શું છે, લડાયક આંદોલન છે કે પછી સમાધાનનો પ્રયાસ? આમાં સંપૂર્ણ લડાયક આંદોલન છે. આજે 9 માર્ચ છે, જે મહાપંચાયત છે તેમાં પ્રાણ ટીમ જે નિર્ણય નક્કી કરે, જો આજે સમાધાનનો જે ફોર્મ્યુલા છે એ જે સમાધાન થયેલું છે ગત વિધાનસભામાં એનો જો ઠરાવ જો આજે નહીં પાર પડે તો આગામી પ્રાણ ટીમ જે નક્કી કરશે એ જિલ્લાની ટીમ તાલુકાની ટીમ સંપૂર્ણ તેમને સાથ સહકાર સાથે આક્રમક લડત લડવાના મૂડમાં છે.